સંવાદદાતા દર્શન રાવલ સ્થળ પરથી જોડાઈ ગયા છે. દર્શન, આજે ફેરી સર્વિસના બીજા તબક્કાનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. અનેક વિશેષતાઓ સાથે આ સર્વિસની શરૂઆત, કયા પ્રકારની તૈયારીઓ? શિવાની ચોકસી, જે પ્રકારે આ બીજો તબક્કો કહી શકાય છે, રો પેક્સ ફેરી અહીંયા સેવા જે છે તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શરૂ કરવાના છે. મારી પાછળ જે રીતે જોઈ શકાય છે, આ એ જ જે જહાજ જે છે જેમાં આ જે મુસાફરો સાથે હવે ટ્રાન્સપોર્ટની સેવા જે છે લોકો આ દરિયાઈ જે રસ્તાથી જે છે લાભ ઉઠાવી શકશે. ખાસ કરીને જે રીતે કહી શકાય છે કે 2012માં જે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના જે વડાપ્રધાન જે તેમણે આ રો રો જે સર્વિસની જે છે ખાત મુહૂર્ત કર્યું હતું અને 2017માં જે છે તેનો આરંભ પણ કર્યો હતો પ્રથમ તબક્કાનો. આ જે તબક્કાને લઈને હવે આ બીજો તબક્કો જે મુસાફરો બાદ હવે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે લોકોને ઉપયોગી બની રહે તે પ્રકારે શરૂ કરાયો છે. આ જે જહાજની વાત કરવામાં આવે તો આની અંદર બે માળમાં જે છે વાહનો જે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે અહીંયા જે લાભ ઉઠાવી શકશે તે પાર્કિંગ અહીંયા થઈ શકશે. ખાસ કરીને જે મોટા વ્હીકલ કહી શકાય ભારે વાહનો તે 80 જેટલા આવી શકશે, પેસેન્જર વાહનો 100 જેટલા આવી શકશે. અને આ રીતે અલગ અલગ જે વાહનો જે છે આ રોપેક સર્વિસની અંદર જે છે તે લાભ લઈ શકશે. અને જે કહી શકાય છે કે સિટિંગ એરિયા મુસાફરો માટે તે પણ અહીંયા ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ એરિયા હોય, વીવીઆઈપી હોય અને ઇકોનોમિક, આ અલગ અલગ જે છે સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને તેમાં કહી શકાય છે 500થી વધારે મુસાફરો આ જે મુસાફરીનો લાભ એક સાથે લઈ શકશે. અત્યારે હાલમાં જે તમામ તૈયારીઓ જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવીને આ જે રોપેક સર્વિસનો જે આરંભ કરવાના છે તેને જોતા પૂર્ણ કરી દેવાય છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અને તમામ જે ગતિવિધિ ઉપર જે તે નજર રાખવામાં આવી રહી છે. અને કહી શકાય છે કે જે પ્રકારે ઘોઘાથી દહેજનો રસ્તો જે 360 કિલોમીટર અંદાજે થતો હોય છે તે રસ્તાનું અંતર કાપવા જે ઓછું કરવા માટે આ સર્વિસ શરૂ કરાઈ છે. અને આ સર્વિસના કારણે હવે આ રસ્તાનો જે છે માર્ગ 31 કિલોમીટર જેટલો અંદાજે માનવામાં આવી રહ્યો છે અને તેને જોતા એક સમયની પણ બચત થશે અને રૂપિયાની પણ બચત થશે અને લોકો મુસાફરી સાથે હવે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ આ સર્વિસનો લાભ ઉઠાવી શકશે. એટલે કે એક ગુજરાતમાં આ જે પ્રથમ પ્રકારની આ જે સર્વિસ શરૂ થઈ છે અને દેશભરના લોકો આનો લાભ લે તે પ્રકારનું આ સમગ્ર જે છે આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ જ પ્રકારે હવે જે મુખ્યપ્રધાન હવે કહી શકાય છે કે 1 વાગ્યા અરસા બાદ જે છે અહીંયા આવશે અને તે બાદ સભા સંબોધ્યા બાદ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ રો પેક સર્વિસમાં મુસાફરી કરશે અને ઘોઘાથી દહેજ સુધીની મુસાફરી કરીને તમામ જે છે નિરીક્ષણ કરશે અને કયા પ્રકારે લોકોને સુવિધા અહીંયા મળી રહે તે પ્રકારે અહીંયા જે છે તેઓ અહીંયા આવશે અને તમામ ગતિવિધિને ઉપર નજર રાખીને નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી કરશે. પણ ચોક્કસથી કહી શકાય છે કે જે પ્રકારે આ સર્વિસ જે શરૂ કરવામાં આવી છે તે લોકોને અહીંયા ઉપયોગી રહેશે અને તેને જોતા ગુજરાતમાં એક વિકાસનો નવો દ્વાર અહીંયા શરૂ થાય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. જી દર્શન, જોડાવા માટે આભાર. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું. તો આજે રોપેક્સ ફેરીને લીલી ઝંડી આપવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ ફેરીમાં સફર કરશે અને સૌરાષ્ટ્રના ઘોઘા બંદરથી દક્ષિણ ગુજરાતના દહેજ સુધીની સફર 31 કિલોમીટરની જે છે તે પૂરી કરશે.